हमारा साथी कांग्रेस विधानसभा पक्ष ना उपनेता भाई शैलेश भाई, आदरणीय भाई श्री मनीष भाई, हेमंत भाई, विमल भाई, प्रेस एंड मीडिया ना मित्रों, आप सब नु हृदय पूर्वक आज की प्रेस कॉन्फ्रेंस में स्वागत करूं। माफी पर मांगू छु के पुकी नोटिस में आप सबने आमंत्रित करा अने दोन धक्का तापमान बपोरे एक वागे आप सब आया छो, માટે હૃદયપૂર્વક આપનો આભાર। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે, જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે, લોકો અણિયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂતના ડુંગળીના ભાવ કે કપાસના ભાવ, પાણી, જીએસટી, અનેક મુદ્દે ઝડી વરસાવે છે। જે રીતે ભાજપમાં પહેલી વખત ઘણા સમય પછી આંતરિક વિખવાદ સર પર આવ્યો, સપાટી પર આવ્યો, ભાજપના નેતાઓ જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે, ઉમેદવારો બદલવા પડે અને બદલા પછી ઓર વર્મીગર ઉભો થાય, કમલમ પર ટોળાઓ ભેગા થાય, ભાજપનો પેજ પ્રમુખ અને ભાજપનો કાર્યકર્તા એમ કહે કે શું અમારે આવાની પાલખી ઉપાડવાની છે, જે ગઈકાલ સુધી એમને ગાળો આપતા હતા, શું અમે ગાફા પાર્ટી છીએ, અને એ જ ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે। જે ઉત્કાળ હતો એમાં અહંકાર સાથે, ઉત્કાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો એના સાથે સંવાદ નહીં, સંઘર્ષ કરવાનો, બેરહેમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો, અને પછી ભાજપ જીતતું હતું એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કઈ વાંધો નહીં, પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે, અને અહંકારથી કહેતા 5-5 લાખ। હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે। પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો, અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠીચાર્જ થયા, પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું, હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું, કોઈ પણ આંદોલન ચાલે ત્યારે, આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી। હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો, અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળપ્રયોગ નહીં, હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા, પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે શું કરીએ। ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી, મારો પીટો કે પાટીદાર આંદોલન વખતે એમણે કહ્યું, જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની, એનું પ્રકરણ થયું, કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં, સંઘર્ષ કર્યો। પાલિતાણામાં ભાવનગર જિલ્લામાં, મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે, આવી વાત આવી, કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા, એમણે ફરિયાદ આપી મારી પાસે, અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે, આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે, ડૂબીને મરે કેમ, આની તપાસ કરો। પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું, સંસ્થા સાથે સંકળાયેલું, કોઈ તપાસ નહીં। આજે એ જ ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આપ, ભારતીય જનતા પાર્ટી સામે
આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે, કારણ કે એમના અધિકારના પૈસા હતા, નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવાના. એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા, એમને ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે. વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો, તો આદિવાસી સમાજને હજી સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા માટે આદિવાસી સમાજ નારાજ છે. આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની એક આઈએએસ અધિકારીએ કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત, એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં વડેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ નથી આવડતું, આ એમના ભવિષ્ય સાથે ચીડા છે. એટલે આદિવાસી સમાજ નારાજ. ભૂતકાળમાં ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો, અને અહંકાર સાથે જે રીતે રાજકોટના ઉમેદવારે વાત કરી, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન થયું. કોઈ પણ રાજા મહારાજા, રાજા મહારાજામાં રાજપૂતો હતા, કરડિયા સમાજના આગેવાનો હતા, કોટકાઠી દરબારો હતા, નાડોદા સમાજના હતા, પક્ષી પંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા, બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજાને રજવાડા હતા, આદિવાસી રાજાઓ હતા, આપણે ત્યાં ભીલ રાજાઓ હતા, પાટીદારોને પટ્ટા મળ્યા હતા અને પાટીદારનું પણ શાસન હતું, એ પટ્ટા મળીને શાસન હતું એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા. અને કોઈ પણ રાજા મહારાજાએ, એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી. આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઉભી થઈ કે ગામે ગામ પાળિયા છે, જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. એમણે ગાય માટે, માતૃભૂમિ માટે, બહેનો દીકરીઓની લાજ માટે શહીદી વોરી હતી, અને એમ છતાં આવું નિવેદન, અને છતાં ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી એ ઉમેદવારને નહીં બન્યા. આ એ જ વ્યક્તિ છે જેમણે બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વાણી વિલાસ કર્યો. આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જુવાળ ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવાળો નીકળશે. એટલે એક એમણે ભારતીય જનતા પાર્ટી એક તરકીબ રચી કે આપણે એમ કરણ કોઈ ને કોઈ પ્રકારનો નાનો મુદ્દો કાઢી અને કોંગ્રેસના પક્ષના ફોર્મ રદ કરાવો, સ્પર્ધા જ ન થવા દો, એટલે આપણને કોઈ હરાવી નહીં શકે. અમને પણ આની ગંધ આવી ગઈ અને હવે તો બરાબર ઓળખીએ છીએ. હું આભાર માનીશ અમારી કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો, અમારા વોર રૂમના સાથીઓનો, અમારા જિલ્લાના આગેવાનો. ખૂબ ચીવટ રાખી, ખૂબ ચિંતા રાખી, અને એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી. 18 જગ્યાએ ગઈકાલે વાંધા લીધા, 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં. આજે અમરેલીમાં જેનીબેન ટુંબર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા, એ ફોર્મ પણ મંજૂર થયું. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા. અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા, એમણે દલીલો કરી. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ, એમણે દલીલો કરી હતી. સુરતમાં
સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી એ દિવસથી ભાજપને ફાળ પડી હતી. કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને પાટીદારો એમની નારાજગી હતી. માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે, એમના ગૌચરો ગયા છે. માલધારીઓ સામે સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી. અને બહુધાર સમાજો, ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય, આદિવાસીઓ હોય, કે બહોળી ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ, બધાનો વિરોધ. એટલે એમને લાગ્યું કે સુરતની સેફ સીટે અમે હારી જઈશું. જ્યાં જઈએ ત્યાં કાળા વાવતા આવે છે. સરકારે જાહેરનામા બહાર પાડવા પડે, કાળો આવતો નહીં દેખાડવાનો. લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે. એમ છતાં આ કામ કરવામાં આવે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે. આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ. અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને ખોટે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે. અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈ લાલચ કે લોભ કે દબાણ ને હું વંશ નહીં થાવ, હું લડીશ. જયારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારો શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરી, કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. એફિડેવિટ કરાવી. કોના પાસે કરાવી? જે લોકોએ ફોર્મમાં ટેકેદાર સાથે તૈયારી કરી હતી કે આ સહી મારી નથી. એક નહીં, ત્રણ ફોર્મ રજૂ થયા હતા ત્રણેય ટેકેદારને. એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ. ચારે ચારને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે. પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી. અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે. નથી કોઈ મીડિયાને મળતા દેતા, નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા, નથી ઉમેદવારને મળવા દેતા, ને ગુમ કરે છે. અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં. પહેલી વાત, કોઈ વ્યક્તિ મુકરર થાય, ના પાડે, મેં આ નથી કહ્યું, તો સામી વ્યક્તિને ક્રોસ એક્ઝામિનેશન, ઉલટ તપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે. અમે એની ઉલટ તપાસ કરવા માંગીએ છીએ, માટે એને હાજર કરો. એક દિવસનો ટાઈમ અપાય છે. એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવાર ના આવે છે અને કહે છે કે હું આવી જઈશ. ફરી કોઈ કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય છે. સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે. એટલે આ હથકંડો કર્યો. આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાઉભાઈ માંગુકિયા અને શ્રી ઝમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો, પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે કહે છે મારી સહી નથી, એની એફિડેવિટમાં સહી છે. આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે, જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે. ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી એ વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું, એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે,
કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલા ને ફરી બોલાવો, નહીં બોલાવ્યા. એક આવી જ ઘટના આ જ પ્રકાર કે જેમાં ઠેકેદારોએ કહ્યું કે આ મારી એફિડેવિટ રૂબરૂ આવીને, કોઈ પોલીસ જાપ્તામાં નહીં, રૂબરૂ આવીને આરોને કહે છે કે અમારી આ સહી નથી, આ ભાઈ નું ફોર્મ રદ કરો. બે ઠેકેદારો જાય છે 2012 ની ચૂંટણી દરમિયાન 159 સુરત પૂર્વ વિધાનસભામાં આ ચૂંટણી હતી. ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જેને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી, માટે આનું ફોર્મ રદ કરો. સેમ પરિસ્થિતિ અહીંયા. સારી પરિસ્થિતિ એ કે પેલા લોકો પોલીસ જાપ્તામાં નથી, ક્યાંય ભાગી નથી ગયા, ત્યાં હાજર છે અને ત્યાં ને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે. કહે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાલાનું ફોર્મ આ કારણોસર રદ કરો. બે વ્યક્તિ એફિડેવિટ રૂબરૂ કહે છે. પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસર. આ જ પ્રકારની ઘટના રિટર્નિંગ ઓફિસર શું લખે છે, બંને હાજર હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે, એટલે કે બંને હાજર છે. તેમજ ઉમેદવારી પત્ર નંબર 25 ભાગ 2 ના ક્રમ 10 પર ગીતાબેન મનોજભાઈ જરીવાળા તેમની નામે સહી થઈ છે, તથા ઉમેદવાર પત્ર નંબર 26 ના ભાગ 2 ના ક્રમ નંબર 1 પર 52 પર મનોજકુમાર લલ્લુભાઈ જરીવાળાના તેમના નામે સહી થઈ છે, જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર તરીકે સહી ન કરવા અંગેના જે સોગંદનામા અહીંયા રજૂ કરાયેલા છે તે અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી નથી. આમ ઉપરોક્ત તમામ હકીકતને ધ્યાને લેતા હું આરબી ભોગાયતા ચૂંટણી અધિકારી 15 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરત 159 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાના ઉમેદવારી પત્ર 25 અને ઉમેદવારી પત્ર 26 સામેના વાંધેદાર ગીતાબેન મનોજકુમાર જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી વાંધાજી અનુક્રમે 1 અને 2 ગ્રાહ્ય રાખવા પરથી જણાતી નથી. વાંધાજી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર 25 અને 26 સ્વીકાર કરવા થી હુકમ કરું છું અને નકર હું આપને આપી શકું સહી સાથે ની આ જજમેન્ટ છે. શું કાયદો એ દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું, એટલે કાયદો જુદો. આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે, એટલા માટે કાયદો જુદો. આવું ક્યાંય હોતું નથી. આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારોએ એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ. ચાર મુદ્દા ઉભા થાય છે. પહેલો તો આ કાયદાકીય, કે કાયદો બધા માટે સમાન હોય, બંધારણ પણ કહે છે. આ જ પ્રકારમાં જો સુરતમાં જ 159 વિધાનસભામાં નિર્ણય થયો તો આજે જુદો નિર્ણય કેમ. બીજી બાબત, જેમણે ટેકેદાર તરીકે સહી કરી છે એમણે પોતાના મતદાર યાદીના કાર્ડના ઝેરોક્સ ફોટા બધું જ આપ્યું છે, એવું નથી કે ખબર ન. બીજી વસ્તુ, આજે મારી સહી કદાચ કોઈ જગ્યાએ કોઈ ખોટું કરીને આવ્યું હોય તો મને એ સપનું આવે કે આ ખોટી કોઈ કરી. ક્યાંથી તમને ખબર પડી? કોઈ સોર્સ ડિક્લેર નથી કર્યો. ચારે ચાર ને એક સાથે સપનું આવે છે કે અમારી કઈ ખોટી સહી કરી છે. ચારે ચાર જણા, ચારે ચાર જણા
એક જ ટાઈપિસ્ટ પાસે જાય છે કે તમે કરો, ચારે ચાર ની અરજી આઈડેન્ટિકલ, એક સરખું લખાણ કે અમારી સહી નથી, ચારે ચાર જણા એક જ માણસ પાસે એફિડેવિટ કરવા માટે જાય છે નોટરી પાસે, 57, 58, 59 અને 60 ચારેના નંબર ઉપર ઉપરી એક સાથે પડે છે, આવો ક્યાંય સંયોગ હોઈ શકે? તો આ સ્પષ્ટ છે કે આ કનાવેન્સ હતું, ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભારી ગઈ, ફ્રી ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે, એનાથી વિરોધ આ થયું છે, અમારી વિગત સુપ્રીમ કોર્ટ સુધી લડશે, પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે એ દેશ માટે જરૂરી છે, આઝાદી પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે, 17 પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા, કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા, પણ નિષ્પક્ષ ચૂંટણી વિશે ક્યારેય દુનિયામાં કોઈએ સવાલ નથી કર્યા. આ વખતે લીડિંગ ન્યૂઝપેપર, દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો, દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપણા દેશની લોકશાહીમાં ચૂંટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું એવી વાત કરે છે, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. જનતા જનાર્દન મહાન છે, ભાજપાએ સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેષ્ટા કરી છે, મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે 1-11 નો બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે. હું હિન્દીમાં બાઇટ આપી દઉં પછી આપણે સવાલ લઈએ. કોંગ્રેસ નેતા છે અસલમ સાયકલ વાળા સુરતના, એમણે એવો આરોપ કર્યો છે કે જે દિલેશ કુંભારી છે તે વિચારી ગયા છે અને ઠેકેદારો છે તે કોંગ્રેસના નહોતા, કાર્યકર્તા નહોતા, પરિવારજનો હતા, એટલે આવી ઘટના બની. વ્યક્તિગત કોઈ અભિપ્રાય હોય તો પણ હું એમાં પડવા માંગતો નથી. મારા ઉમેદવાર આજે ત્યાં ચકાસણી દરમિયાન હાજર હતા, ગઈકાલે પણ મારા સંપર્કમાં હતા, અગાઉ પણ એમણે મને કહ્યું હતું કે મને ખૂબ મોટી ઓફરો થાય છે, આજે એમણે મીડિયાને કહ્યું છે, મને તો કહ્યું હતું એ વાત હું નહીં, તમારી સામે પણ એમણે કહી છે, એટલે હું મારા પક્ષના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપણે અત્યારે આવી બાબતોમાં પડવાની જરૂર નથી. સવાલ મેં કહ્યો એ કે આવી જ આઈડેન્ટિકલ એક સરખી સ્થિતિમાં જો ચૂંટણી પંચનો નિર્ણય જુદો હોય, અહીંયા તો અનેક ટેકનિકલ મુદ્દા હતા છતાં જુદો છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાવા દાવાનો પર્દાફાશ થાય છે. આ મુદ્દા પર જ મારા પક્ષના મિત્રો, મારા પ્રવક્તાઓ, મારા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ વાતને વળગી રહેશે એવી વિનંતી. તમારા જેટલા સવાલ હશે એનો જવાબ આપીશ થોડી થોડી. હિન્દુ ભાજપ ખાલી નિલેશભાઈ લડે એનાથી ડરતું નતો, ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો, એટલે ડમી ઉમેદવાર ના ટેકેદાર પાસે પણ કરાવી. મેં તમને આ સીધું સિમ્પલ છે, સેમ વસ્તુ છે, એક્ઝેક્ટલી સેમ. અમે માંગણી એટલી જ કરી કે ત્યાં આગળ આને ક્રોસ કરવાનો અધિકાર હતો, કોઈ પોલીસ નહોતી. અમે ગઈકાલે પણ અમારી અરજી એ જ હતી કે ભાઈ એમને હાજર કરો, અમારે ક્રોસ કરવા છે, તો ઇલેક્શન કમિશનની જવાબદારી નહીં.
કે કમિશનરને, પોલીસ કમિશનરને, પોલીસને સૂચના આપે કે ભાઈ આ ચારેય જ્યાં હોય ત્યાંથી શોધી લાવો, કારણ કે કાયદો ક્રોસ એક્ઝામિનેશનની પરમિશન કરે છે અમારે ના પણ. શું ઇલેક્શન કમિશનની એ જવાબદારી નથી કે આ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે 24 કલાકમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ આવી છે, ગઈકાલે જ મોકલી દેવો. ઇલેક્શન કમિશનની જવાબદારી નથી કે એમણે ફોરેન્સિક લેબને કહેવું જોઈએ કે તાત્કાલિક તમે આ સહી કોની છે વેરીફાઈ કરીને આપો. અને ધારો કે આવી કોઈ બાબત થાય તો કાયદો શું કહે છે? ફોર્મ રદ કરવાની કાયદામાં જોગવાઈ નથી. જોગવાઈ શું થાય કે હું એમ કહું કે આમાં શૈલેષભાઈની સહી છે અને શૈલેષભાઈ કે મારી નથી, તો આના માટે ફોર્જરીનો અલગ ક્રિમિનલ કેસ કરી શકાય પણ ફોર્મ રદ કરી શકાય નહીં. અને એટલા જ માટે વેરી રાઇટલી એન્ડ વાઇઝલી આ નિર્ણય વિધાનસભા વખતે કે ભાઈ એફિડેવિટ આવી છે તમે કયો છો, પણ એના આધાર ઉપર ફોર્મ રદ થઈ શકે નહીં. અમે જો 50 થોડી પણ રાખી હોત તો 18 જગ્યાએ વાંધા લીધા, 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વાંધો અમારા ફોર્મમાં એફિડેવિટમાં ક્યાંય ટક્યો નહીં. આપે અભિનંદન આપવા જોઈએ મારી લીગલ ટીમને, આપે અભિનંદન આપવા જોઈએ કોંગ્રેસમાં કામ કરતા કાર્યકર્તાઓને અને બોર્ડરૂમને કે કેટલી જીવો તમે રાખી. 24 ફોર્મ હતા એમાં અમારા, 18 જગ્યાએ વાંધા, એક જગ્યાએ ભાજપ સફળ ન થયું. અહીં શું થયું? અહીંયા પણ સફળતા કેવી રીતે? ગેરકાયદેસર રીતે સફળતા છે. અચ્છા, જે રીતે પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ છે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર વપરાયો છે, એને લઈને હવે કોંગ્રેસ આગળ કોઈ લીગલ કાર્યવાહી કરશે? કારણ કે એમાં પણ ઓબ્જેક્શન તો ઉપાડવામાં આવ્યું છે પણ એ નિર્દલીય, ત્યાંના જે નિર્દલીય કેન્ડિડેટ છે તેમના દ્વારા. ભૂપેન, હું તમને કહું કે અમે વાંધો લીધો નથી, અમે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં માનીએ છીએ. હું આટલી બધી ચૂંટણીઓ લડ્યો છું, મેં કદી મારા સામેવાળાના ફોર્મમાં વાંધો હોય તો પણ મેં ક્યારે વાંધો નથી લીધો. મેં હંમેશા કહ્યું છે કે લડી લેવાનું જનતા જનાર્દન છે, નક્કી કરશે. ગઈકાલે પુરુષોત્તમભાઈના કેસમાં મને કોઈ કહ્યું કે કલેક્ટરની સ્પષ્ટ સૂચના હોવા છતાં, લેખિત હોવા છતાં સ્ટેમ્પ ઓછો હતો, અપક્ષ કોઈ ઉમેદવારે વાંધો લીધો હતો. અમે વાંધો લીધો નથી, અમે એના માટે લડવાના નથી. જનતાની અદાલત છે, પુરુષોત્તમભાઈ બે લડે. પરેશભાઈ કાલે મારે પરેશભાઈ સાથે વાત થઈ, પરેશભાઈ મને કહ્યું ના, આપણે આપણે આવી કોઈ લડત ચકિસી કરવી નથી, જનતાના દરબારમાં છીએ, લોકોના વિશ્વાસે એમના ફોર્મમાં માથું મૂકીને લડવા આવ્યો છું, હારું કે જીતું મારે ફોર્મ રદ કરાવીને જીતવું નથી. તો આ આ કોંગ્રેસનું કલ્ચર છે. મેં કહ્યું તમને કે આ પ્લેટફોર્મ પરથી જ કહ્યું ને, મેં વિનંતી કરી કોઈ એવા નિવેદન પોતાના પહેલાથી કર્યા હોય તો ના કરે. અચ્છા, તમે કહ્યું કે આ કોંગ્રેસનું કલ્ચર છે, તો શું ભાજપનું કલ્ચર આનાથી અલગ છે? ભાજપ લોકશાહીની હત્યા કરવા માંગી રહ્યું છે. આનાથી તમને શું દેખાય છે? આ ક્વેશ્ચન તમારે એમને પૂછવો જોઈએ કે જો આજ સમયે ભારતીય જનતા પાર્ટી આજ આજ આવો જ નિર્ણય થયો હોય અને આજે એનાથી વિરોધ થાય, વાંધો લેનાર કોણ છે? રજૂ કરનાર પોલીસ કે છે? તમે મને કહો કે તમે એમ કહો મારી સહી ખોટી છે અને તમે ક્યાંય જાઓ તમારી સાથે 10 પોલીસ આવશે? ગોપીબેન કહેવા જાય છે કે અમારી સહી ખોટી છે, 10 પોલીસ તમારી સાથે આવશે? શા માટે પોલીસ જાપતામાં આવ્યા? તમે કહો કે અહીંયા ખોટું થયું છે, પછી તમારો ફોન બંધ કરી દો કે તમે લોકોને અવેલેબલ કરો? એટલે આ બધી જ બાબત સ્પષ્ટ છે કે લોકશાહીનું ગળું ઢોકવાનું, સરેઆમ લોકશાહીની હત્યા કરવાની, પણ આવું કરવાથી, જો ખોટું કરવાથી શાસન સલામત રહેતું હોય તો કંસનું રહ્યું હોય, અંગ્રેજોનું રહ્યું હોય, ક્યારે રહેતું નથી. એટલે આ હથગંડાઓ લોકશાહીમાં તો જનતા મહાન છે અને આનાથી જનતા જનાર્દનના આશીર્વાદ અને સહકાર અમને વધારે મળવાનો છે, મને વિશ્વાસ છે. અમારી લીગલ ટીમ જરૂર કરશે, આ ઇલેક્શન પિટિશન પણ કરશે અને સુપ્રીમ કોર્ટની પક્ષ, બીકોઝ પક્ષના મેન્ડેટના ઉમેદવાર સામે થયું છે, એટલે પક્ષ પોતે પણ કોંગ્રેસ પાર્ટી પિટિશન ફાઇલ કરશે. બાબુ, એવું માનવામાં આવે છે કે પાર્ટીના નેતાનો વાર છે આ સમગ્ર ઘટના માટે, તો આની કઈ ગંધ કોંગ્રેસ નહોતી આવી પહેલા? હું તમને કહું છું કે મને એમણે પણ કહ્યું હતું ઉમેદવાર, એક પાટીદાર યુવાનની રાજકીય હત્યા ભારતીય જનતા પાર્ટીએ કરી છે.
અને આ એ જ પાટીદારો છે જે મારા પહેલા પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ અને 25 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના એક પ્રમુખ રહ્યા છે. મને ઘણી વખત કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠે તો મોટો લાગે, ક્યારેક કોઈ ખુરશી કોઈ માણસના બેઠવાથી એ ખુરશીનું કદ વધતું હોય છે. મારા પ્રદેશ પ્રમુખ 25 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા અને આજીવન કોંગ્રેસી રહ્યા, નક્ષી કોંગ્રેસી રહ્યા. અને આ એ જ પરિવાર છે એટલે પાટીદાર સમાજ પણ આને માફ નહીં કરે. બાપુ, આપણે તમે કોંગ્રેસ પક્ષ તરીકે જો નિલેશ કુમારીને ક્લીન ચીટ આપો છો અને કોઈ કાર્યવાહી નહીં થાય. મેં આપને કહ્યું કે મારી પાસે નજર સામે દેખાતું હોય કે ભારતીય જનતા પાર્ટી કાવતરા કરે છે એ પછી, અને એમણે મને આજે તમારા મીડિયાને પણ એને કહ્યું કે મેં મારા પ્રદેશના નેતાને પણ કહ્યું હતું કે મારા ઉપર બંને પ્રકારની ધોંસ છે, એક ખરીદવાની બીજી ધરાવવાની. જો કદાચ એમાં જે સરેન્ડર થયા હોય તો આ બધું એને કરવાની જરૂર જ નહોતી. ફોર્મ મંજૂર થઈ જાય એટલે ઓટોમેટિક ડબી રદ થઈ જાય. આપણે ત્યાં ઘણાની જૂની કાયદાની જોગવાઈ ખબર છે. જૂની કાયદાની જોગવાઈ એવી હતી કે મેઇન કેન્ડિડેટ વિથડ્રો કરે તો ડમી ઓટોમેટિક પિક્ચરમાં આવે. હવે કાયદો બદલાયેલો છે એ રીતે કે જેવું ફોર્મ ઓરિજિનલ ક્લિયર થાય એટલે ડમી ગોસ, ડમી ત્યાં જ ખતમ થઈ જાય. પછી ડમી હોય જ નહીં, પછી મારો એક જ ઉમેદવાર હોય તો મંજૂર ફોર્મ થઈ ગયા પછી નિલેશ કુંભાણી ખેંચી લે તો ઉમેદવાર વગરનો થઈ જાય, કોઈ વિવાદ જ ના થાય. એનો અર્થ છે કે માણસ જો એને સરેન્ડર થવું હોય તો એ કરે ને, આ શું કામ કરે. એટલે હું તમે એક સિક્વન્સ જોશો તો પત્રકાર મિત્રો પણ સ્વીકારશે કે આમાં, અને હવે પ્રેશર મોટા મોટા મીડિયા હાઉસના માલિકો ભાજપનું પ્રેશર સહન નથી કરી શકતા. મજબૂતી થી લડશે અને જીતશે.